હલો ફ્રેન્ડ્સ, આજે આપણે શીખીશું એમએસ ઓફિસ વર્ડ ફોર્મેટિંગ ટૂલ્સ બાર. આપણે ફોર્મેટિંગ ટૂલ બારનો કેવી રીતે યુઝ કરી શકીએ તે આજે જોઈશું. તેમાં શું તો કે નંબરિંગ એન્ડ બુલેટ્સ, ટેક્સ અલાઇન એન્ડ સોર્ટિંગ. તો આપણે સોર્ટિંગમાં શું શીખશું તો કે એ ટુ ઝેડ કોઈ પણ નંબર આપણે એ આલ્ફાબેટિક ક્રમમાં ન આપેલા હોય અને જો સોર્ટિંગનો સોર્ટનો યુઝ થઈશ એટલે કે એ ટુ ઝેડ એનો યુઝ કરવામાં આવે તો ક્રમમાં ગોઠવાય છે. હવે આપણે લખ્યું છે માય નેમ ઇઝ રાવલ જલ્પા અને સિલેક્ટ કરેલું છે. સિલેક્ટ કરી અને આપણે એ જે ઇન્ક્રીઝ ફોન્ટનો જે મોટો એ આપેલો છે સિમ્બોલમાં ફોર્મેટિંગ ટૂલબારમાં, એના પર ક્લિક કરતાં જે આપણે સિલેક્ટ કરેલું ટાઈપિંગ લખાણ છે એ એનાથી મોટું થશે એટલે ઇન્ક્રીઝ ફોન્ટ કહેવામાં આવે છે એને, અને ગ્રો ફોન્ટ પણ કહેવામાં આવે છે. અને એની બાજુનો છે નાનો એ, એના પર ક્લિક કરતાં જે ટાઈપિંગ છે એ શોર્ટમાં જતું રહેશે. જેમ આપણે ફોન સ્ટાઇલમાં સાઇઝમાં કેમ ચેન્જ કરીએ છીએ એવી રીતે ફોર્મેટિંગ ટૂલબારમાં એ. હવે નંબર એન્ડ બુલેટ્સ, ક્યારેક બુલેટ્સનું આપણે જે આપણે સિમ્બોલ જોતા હોય છે કોઈ રાઉન્ડમાં સ્ક્વેરમાં અલગ અલગ, અત્યારે આપણે રાઉન્ડ શેપમાં લીધું છે તો હવે ક્લિક કરી અને આપણે બુલેટ્સ લીધા છે બરાબર. હવે એને એન્ટર કરતાં જ ઓટોમેટિકલી બુલેટ્સ આવી જશે. તમે જેટલી વાર એન્ટર કરશો ઓટોમેટિકલી બુલેટ્સ આવી જશે કારણ કે આપણે એને સિલેક્ટ કરીને બુલેટમાં લીધેલા છે. હવે એની બાજુમાં આપણે ક્યારેક કોઈ ટાઈપિંગ કરતા હોય છે તો આપણે 1 2 3 4 એમ લાઇનમાં જોતા હોય છે આંકડા, તો આપણે ત્યારે શું કરશું કે નંબરિંગમાં ક્લિક કરી સિલેક્ટ કરી અને નંબરિંગમાં ક્લિક કરશું એટલે એન્ટર થતાં જ એની સાથે જો બે આવ્યા, હવે એ લખતા 3 લાઇનમાં જ 1 2 100 તમારે જેટલા બી કન્ટિન્યુ જોતા હશે તો આવી એન્ટર કરશો એટલે એ નંબર એના પછીનો નંબર ટાઈપ થશે. જો 4 હશે તો 5 આવશે, 5 હશે તો 6 આવશે, એટલે એન્ટર થતાં જ એ નંબરિંગમાં નંબર આવી જશે જ્યાં સુધી તમે સિલેક્ટ કરેલું હશે. હવે મેં લખેલું છે રાવલ અને જલ્પા એટલે હવે આપણે સોર્ટિંગ કરશું એટલે મેં પહેલાં આર લખેલો છે અને પછી જે લખેલો છે તો એ આલ્ફાબેટિકમાં તો પહેલાં જે આવે છે ને, તો હવે આપણે એને ક્રમશર ગોઠવવા માટે પહેલાં જો હવે ફ્રૂટ્સના નામ લખીશું એટલે આપણે આઈડિયા આવે. થોડા એક્ઝામ્પલ વધારે હોય તો ફ્રૂટ્સમાં કીવી છે, મેંગો છે અને ચીકુ લખીશું એટલે કે તે ABCDમાં કેવી રીતે ક્રમમાં આવે છે એ રીતના ક્રમમાં ગોઠવાઈ જશે. આપણે સિલેક્ટ કરી અને એ ટુ ઝેડ એટલે કે સોર્ટિંગ, હા સિલેક્ટ કરી અને એ ટુ ઝેડ જે સિમ્બોલ હોય છે એના પર એ ચડતા ક્રમમાં પણ ગોઠવી શકે અને ઉતરતા ક્રમમાં પણ એ કરી ગોઠવી શકે. એટલે જો આપણે પહેલાં એ ટુ ઝેડ ક્રમમાં ગોઠવશું તો ABCD પ્રમાણે એ ટુ ઝેડમાં આવશે અને ઝેડ ટુ એ એટલે ઉલટું, એનાથી વાઇસાવર્સ ઉલટું થશે. તો અત્યારે આપણે એ ટુ ઝેડ એ પ્રમાણે ક્લિક કરીએ છીએ તો જે ABCD પ્રમાણે હશે એ પહેલાં આવી જશે અને જે લાસ્ટમાં હશે આપણે એને ઓકે કરીશું એટલે ડાયરેક્ટલી આપણે એપલ પછી બી નહીં હોય તો સી લઈ લેશે, ડી ઈ એવી રીતે લાઇનમાં એ વર્ડ્સ એક કેપિટલમાં આલ્ફાબેટિકમાં લઈ લેશે. ઘણીવાર આપણે કોઈ નંબર ગોઠવવા હોય રિઝલ્ટમાં કે પહેલાં એ આવતો હોય પછી સી આવતો હોય, આપણે ગોઠવેલા ન હોય ક્રમમાં અને અલગ અલગ હોય ત્યારે આપણે શેનો યુઝ કરીશું, સોર્ટિંગનો, એટલે કે એ ટુ ઝેડમાં ક્રમમાં ગોઠવાય છે. હવે આપણે એને સિલેક્ટ કરી અને કલર કરીશું તો આપને ખબર છે કોઈ સ્ટુડન્ટ છે એ ફેલ હોય તો એ માર્ક્સ છે એ રેડ લાઇન હાઇલાઇટ કરતું હોય છે એટલે ઓટોમેટિકલી આપણે ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિ ફેલ છે અથવા રેડ કલરનો. એવી રીતે આપણે અત્યારે આમાં કોઈ પણ લખાણ હોય આપણે અલગ કલર કરવો છે, કોમ્પ્યુટરમાં બ્લેક કલર હોય છે આપણે પિંક કરવો છે, રેડ કરવો છે, યલો છે, તો એને સિલેક્ટ કરી ફોર્મેટિંગ ટૂલબારમાં એ ટૂલ્સમાં ક્લિક કરી એટલે કે અલગ અલગ કલર રહી છે. હવે આપણે અલાઇન લખેલું હતું, અલાઇન તો કોઈ પણ ટેક્સ્ટ લખેલો છે આપણે ક્યારેક કોઈ રિઝ્યુમ મોકલવું હોય તો કોઈ ક્યારેક કોઈ લેટર ટાઈપ કરવો હોય તો રાઇટ લેફ્ટ સેન્ટર એવી રીતે આપણે અક્ષરો જોતા હોય છે એટલે જો આવી ગયું લેફ્ટમાં પછી કે રાઇટમાં અને હવે સેન્ટરમાં પહેલાં જોઈએ તો આપણે
અથવા તો જસ્ટિફાય. જસ્ટિફાય શું કરે કે રાઈટ એન્ડ લેફ્ટ માર્જિનને બંનેને સાથે રાખી અને એ કામ કરે. લાઇક એન્ડ સબસ્ક્રાઈબ. જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ તમે લાઇક અને શેર કરશો. આપણે અત્યારે જોઈ રહ્યા છીએ સોર્ટિંગ, અલાઇન ટેક્સ્ટ એન્ડ ફોર્મેટિંગ ટૂલ બાર્સ. તો હવે પછી આપણે તે જોયું કે કેવી રીતે આપણે અસાઇન્ડિંગ એન્ડ ડિસાઇન્ડિંગ ઓર્ડરમાં આપણે એ ટુ ઝેડ ક્લિક કરી શકીએ, રાઇટ લેફ્ટ સેન્ટરમાં લખી શકીએ, એને કલર કરી શકીએ અને નંબર એન્ડ બુલેટ્સમાં. જો અને હવે પછીનું કન્ટિન્યુ.